हेलो फ्रेंड्स, हूँ ठाकुर भक्ति फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी। मित्रों, आज आपणे धोरण 9 संस्कृत विषय में कुलस्य आचार्यः नो अभ्यास करीशुं। मित्रों, सौ प्रथम आपणे आ पाठ विषे टूंकमां माहिती प्राप्त करीशुं। मित्रों, आपणे पंचतंत्र, हितोपदेश वगैरे विविध वार्ताओनो वाचन तेमज श्रवण करीए छीए। पंचतंत्र अने हितोपदेश खूबज प्रसिद्ध वार्ता संग्रहो छे, जे परिकल्पनाओ पर आधारित छे। तेमा विविध प्रकारना प्राणियों अने पशुपंखीओनु निरूपण करवामा आव्यु छे, परंतु ते आपणने जीवन जीववानो बोध पाठवे छे, ते आपणने शीख आपे छे। मित्रों, हवे आपणे कुलस्य आचारः एटले के कूळनु आचरण पाठनु टूंकमां माहिती प्राप्त करीशुं। मित्रों, आ पाठ एक जातक शिशु पर आधारित छे। जातक शिशु एटले जातक नामना पक्षीनु बाळक। मित्रों, जातक एक पक्षी छे, ए एवुं पक्षी छे के जे फक्त वरसादनु पाणी पी छे, ते अन्य जळाशयो अथवा बीजे क्यांयथी पाणी पीतु नथी। मित्रों, एक वार आ जातक शिशु खूब ज तरस्यु थाय छे, ते तरसथी पीड़ा अनुभवे छे, तेथी ते तेनी माता पासे जाय छे अने कहे छे, माता मने खूब ज तरस लागी छे अने अत्यारे तो क्यांय वादळो देखाता नथी, तेथी वरसाद क्यारे पड़से ए कंई जणातुं नथी, तेथी हूँ तळावनुं पाणी पीवा इच्छुं छुं। त्यारे जातक शिशुनी माता तेने कहे छे, हे बाळक, आपणे तो फक्त वरसादनुं ज पाणी पी शकीए, अन्य तळाव के जळाशयोमांथी आपणे पाणी पी शकता नथी। ए आपणा कूळનું આચરણ છે, આપણા કુળની પરંપરા છે અને દરેકે કુળની પરંપરાનું પાલન અને રક્ષણ કરવું જોઈએ। પરંતુ આ જાતક શિશુ નાનું છે અને ખૂબ જ તરસ્યું છે, તેથી તે માતાની વાત માનતું નથી અને તળાવનું પાણી પીવા માટે તળાવ તરફ જાય છે। મિત્રો, જ્યારે જાતક શિશુ જાય છે ત્યારે તેને થાક લાગે છે અને તે એક એક ખેડૂતના ઘર પાસે બેસે છે અને આ ખેડૂત અને તેનો પુત્ર બંને વાતચીત કરતા હોય છે, તે સાંભળે છે। ખેડૂતને એનો પુત્ર કહે છે, પિતા, આજે હું જતો હતો ત્યારે મને રસ્તામાં એક ધનની થેલી મળી અને હું ખૂબ જ ખુશ થઈ ગયો,
મેં એ ધનની થેલી લેવા માટે મારા હાથ ફેલાવ્યા, પરંતુ જેવા મેં હાથ ફેલાવ્યા તેવું જ મને તમારું વાક્ય યાદ આવ્યું કે અન્યનું ધન લેવું એ આપણા કુળની પરંપરા નથી, આચરણ નથી. તેથી મેં આ થેલી ત્યજી દીધી. ચાતક શિશુ આ સાંભળી વિચારમાં પડી ગયું. તે વિચારે છે કે આ ખેડૂત તો મરણ પથારીએ પડેલો છે, છતાં તેનો પુત્ર તેના વચનનું પાલન કરે છે અને તેના કુળની પરંપરાને જાળવે છે, અને હું તો મારા કુળની પરંપરાની વિરુદ્ધ જઈ રહ્યો છું, તે ખોટું છે એમ વિચારી તે માતા પાસે પરત ફરે છે અને માતાને જઈને વાત કરે છે. માતા ખૂબ જ ખુશ થઈ જાય છે. મિત્રો, હવે આપણે આ પાઠમાં આવતા અપરિચિત શબ્દો વિશે જાણીશું. સૌ પ્રથમ છે ચાતક શિશુ. ચાતક શિશુ એટલે ચાતક નામના પશુનું બાળક. જનન્યાહા એટલે માતા. તૃષા તરસ. સંપ્રતિ હમણાં. તડાગ તળાવ. આચાર આચરણ. અંબ માતા. કૃષક ખેડૂત. તાતઃ પિતા. વાર્તાલાપમ વાતચીત. ધનસ્યુતઃ એટલે ધનની થેલી. દારિદ્ર્યમ એટલે ગરીબી. મિત્રો, આ અપરિચિત શબ્દોને આપ તમારી નોટમાં નોંધ કરશો. મિત્રો, હવે આપણે કુલસ્ય આચાર્ય પાઠ જોઈશું. મિત્રો, આપ અહીં આ ચિત્ર જોઈ શકો છો. આ ચિત્રમાં બે ચાતક પક્ષી ઝાડ પર બેઠેલા દેખાય છે. આ છે ચાતક માતા અને આ છે તેનું બાળક. મિત્રો, હવે આપણે પાઠ જોઈએ. સૌપ્રથમ હું પાઠનું વાંચન કરીશ. એકઃ ચાતક શિશુઃ આસીત્. સ એકદા તૃષ્યાપીડિતઃ જનન્યા સમીપં વ્રજતિ વદતિ ચ. અંબ તૃષા માં પીડયતિ. અહં જલં પાતુમ ઇચ્છામિ. સંપ્રતિ મેઘજલં ન મિલતિ. અતઃ તડાગજલમેવ પાતુમ ઇચ્છામિ. જનની વદતિ બાળ વયમ તુ મેઘજલમ એવ પીબામહ. તડાગજલમ ન પીબામહ. એષઃ અસ્માકં કુલસ્ય આચારઃ. અતઃ ત્વં તડાગજલમ પાતુમ ન શક્નોષિ ઇતિ. મિત્રો, હવે આપણે આ પેરેગ્રાફનું ગુજરાતી ભાષાંતર જોઈશું. એકઃ એટલે કે એક ચાતક શિશુઃ. ચાતક શિશુ આસીત એટલે કે હતું. એક
ચાતક શિશુ હતું. સ એટલે તે એકદા એક દિવસ તૃષ્યા પીડિતઃ તરસથી પીડાયેલું જનન્યઃ સમીપં માતા પાસે વ્રજતી વદતી ચ જઈને બોલ્યું. અંબ માતા તૃષા માં પીડયતી, તરસ મને પીડા આપે છે. અહમ હું જલમ જળ પાતું ઈચ્છામી, પીવા ઈચ્છું છું, હું જળ પીવા ઈચ્છું છું. સંપ્રતિ હમણાં મેઘ જલમ મેઘ જળ વરસાદનું પાણી ન મિલતી મળશે નહીં, અતઃ આથી તળાગ જલમેવ પાતું ઈચ્છામી, આથી તળાવનું પાણી જ પીવા ઈચ્છું છું. જનની વદતી, માતા બોલે છે, બાલક હે બાળક, વયમ તું આપણે તો મેઘજલમ વરસાદનું પાણી એવ પીબામહ, આપણે તો વરસાદનું પાણી જ પીએ છીએ, તળાગ જલમ ન પીબામહ, તળાવનું પાણી પીતા નથી. એસહ આ અસ્માકમ આપણા કુલશ્ય કુળની આચરણ છે, આ આપણા કુળનું આચરણ છે, પરંપરા છે. અતઃ આથી ત્વમ તું તળાગ જલમ તળાવનું પાણી પાતું ન શક્નોસિ ઇતિ, આથી તું તળાવનું પાણી પી શકીશ નહીં. મિત્રો, અહીં કોની વાત કરવામાં આવી છે? ચાતક શિશુ, તે એક દિવસ તરસથી પીડાઈ રહ્યું છે અને કોની પાસે જાય છે? જનન્યા સમીપમ, માતા પાસે જાય છે અને બોલે છે, અંબ તૃષા માં પીડયતી, તરસ મને પીડા આપે છે. અને અહમ જલમ પાતું ઈચ્છામિ, જળ પીવા ઈચ્છું છું. ત્યારે જનની શું કહે છે? બાલ વયમ તુ મેઘ જલમ એવ પીબામહ, વયમ તુ મેઘ જલમ એવ પીબામહ, તળાગ જલમ ન પીબામહ. શું કહે છે? આપણે તો ફક્ત વરસાદનું પાણી જ પીએ છીએ, તળાવનું પાણી પીતા નથી. એસ અસ્માકમ કુલસ્ય આચારઃ, અને એ આપણા કુળનું આચરણ છે, પરંપરા છે. શું છે? અસ્માકમ કુલસ્ય આચારઃ, આપણા કુળની પરંપરા છે, તેથી તું તળાવનું પાણી પી શકીશ નહીં. મિત્રો, આગળ જોઈશું. જ્યારે ચાતક શિશુને એની માતા તળાવનું પાણી પીવાની ના પાડે છે, ત્યારે ચાતક શિશુ શું કહે છે તે જોઈએ. ચાતક શિશુ કથયતી, અંબ મહતી મે તૃષા, અધુના આકાશે મેઘા ન પશ્યામિ, કદા મેઘ વર્ષયતી, કદાચ અહમ મેઘ જલમ પાતું શક્નોમિ, ઇતિ ન જાનામિ, અતઃ તૃષ્યા પીડિતઃ અહમ તળાગ જલમ પાતું ગચ્છામિ. મિત્રો, ચાતક શિશુ શું કહે છે?
चातक शिशु कथयति। चातक शिशु कहे छे, अंब हे मां महती मे तृषा, हूँ खूबज तरस्यु छू। अधुना आकाशे हमणा आकाश में, अधुना एटले के हमणा, आकाशे आकाश में मेघान न पश्यामि, वादळो देखाता नथी। कदा मेघ वर्षयति, कदा एटले क्यारे, मेघ मेघ वर्षयति वरसे, कदाच अहम अने क्यारे हूँ मेघ जलम पातुम शक्नोमि, अने क्यारे हूँ वर्षादनु पाणी पी शकीश। इति न जानामि, ए हूँ जानतु नथी। अतः आथी तृष्या पीड़ितः अहम, तरसी पीड़ायेलु हूँ। तड़ाग जलम पातुम गच्छामि, तड़ावनु पाणी पीवा जाऊं छू। मित्रों, चातक शिशु शू कहे छे? अंब माता महती मे तृषा, हूँ खूबज तरसियो छू, अने अत्यारे आकाश में वादळो पण देखाता नथी। क्यारे वरसाद वरसे, अने क्यारे हूँ वरसादनु पाणी पी शकीश, ए हूँ जाणतो नथी। आथी तरसथी पीड़ायेलु हूँ, तड़ावनु पाणी पीवा जाऊं छूं। आ सांभळी चातक शिशुनी माता कहे छे, जननी पुनरपि चातक शिशु बोधयति। माता फरी वार चातक शिशु ने कहे छे, बाल न अयम अस्माकं कुलाचारः, कुलाचारः सदैव रक्षित्व्यः एव, अतः त्वं तड़ाग जलं पातुं न अहर्षे। तृष्यायाः सहनं कृत्वा मेघस्य प्रतीक्षां कर्तुं अहर्षि त्वं जनन्याः कथनं अश्रुत्वा चातक शिशुः तडागजलं पातुं तडागं गन्तुं निर्गच्छति। मार्गे परिश्रान्तः स यदा एकस्य कृषकस्य गृहस्य समीपे तिष्ठति, तदा तात्पुत्रयोः वार्तालापं शृणोति। चातक शिशु ज्यारे तेनी माताने कहे छे के हूँ तो तळાવનું પાણી પીવા જાઉં છું, આ સાંભળી તેની માતા તેને કહે છે, જનની પુનરપિ ચાતક શિશું બોધયતિ। માતા ફરી વાર ચાતક શિશુને કહે છે, બાળક ન અયમ અસ્માકં કુલાચારઃ, આ આપણા કુળનું આચરણ નથી, પરંપરા નથી। કુલાચારઃ સદૈવ રક્ષિત્વ્યઃ એવ, કુળનું આચરણ પરંપરાની હંમેશા રક્ષણ કરવું જોઈએ। अतः आथी त्वं तू तड़ाग जलम पातुं न अहर्षि, आथी तू तड़ावनु पाणी पी सकीश नहीं। तृष्याः सहनं कृत्वा, तरसने सहन करीने, मेघस्य प्रतीक्षां कर्तुं, मेघनी प्रतीक्षा कर। शुं कहे छे? तू
તરસને સહન કરીને મેઘની પ્રતીક્ષા કર. ત્યારબાદ ચાતક શિશુ શું કરે છે તે જોઈએ. જનન્યઃ કથનમ અશ્રુત્વા, માતાનું વચન સાંભળ્યા વિના ચાતક શિશુ તળાગ જલમ પાતું, તળાવનું પાણી પીવા તળાગમ ગંતું નિર્ગચ્છતિ, તળાવ તરફ જાય છે. ગયું માર્ગે પરિશ્રાંતઃ, માર્ગમાં રસ્તામાં પરિશ્રાંતઃ થાકેલું સ તે યદા એકસ્ય, જ્યારે એક કૃષકસ્ય ગૃહસ્ય, કૃષક એટલે ખેડૂતના ઘર સમીપે પાસે તિષ્ઠતિ બેસે છે, તદા ત્યારે તાતપુત્રયઃ વાર્તાલાપં શૃણોતિ. તાતપુત્રયઃ, તાત એટલે કે પિતા અને પુત્રનો વાર્તાલાપ વાતચીત સાંભળે છે. મિત્રો, અહીં જનન્યા એટલે કે માતાનું વચન સાંભળ્યા વિના ચાતક શિશુ તળાગ જલમ, તળાવનું પાણી પીવા જાય છે. ગંતુમ નિર્ગચ્છતિ, જતું રહે છે. માર્ગે પરિશ્રાંતઃ, માર્ગમાં થાકેલું તે એક કૃષકસ્ય એટલે કે ખેડૂતના ઘર નજીક બેસે છે, અને ત્યાં તાતપુત્રયઃ પિતા પુત્રનો વાર્તાલાપ એટલે કે વાતચીત સાંભળે છે, શૃણતિ સાંભળે છે. તો મિત્રો, જોયું ચાતક શિશુ તેના માતાના વચનની, કુળની પરંપરાની અવગણના કરી તળાવનું પાણી પીવા જાય છે. મિત્રો, અહીં આપણો પાર્ટ 1 પૂર્ણ થાય છે. આપણે આગળની વાર્તા નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. થેન્ક યુ.